राजकोट में नवरात्रि आगमन की तैयारी चालू थी गई है। राजकोट तेमज समग्र गुजरात की बात करिए तो नवरात्रि ने लईने युवाओं में जबरो क्रेज जोवा मळ्यो छे। राजकोटनी अनेक सोसायटीओ में गरबा नु आयोजन करवामां आवे छे, त्यारे राजकोट में आदिशक्ति आराधना माटे नवला गरबा बजार में रंगबेरंगी अवनवी भातना गरबा नु जबरो आकर्षण जोवा मळे छे। राजकोटना एक व्यक्ति माटीमांथी इको फ्रेंडली गरबा बनावे छे, जे आकर्षणनु केन्द्र बन्यु छे। त्यारे छेल्ला थोड़ाक दिवसोथी नवला गरबा बनावानु काम चालू करी देवामां आव्यु छे। रंगबेरंगी गरबा तैयार करवा माटे पहेला माटीमांथी गरबा बनावी तेना पछी उपर तेना उपर अनेक जातना रंगो लगावी आकर्षित गरबा बनावामां आवे छे। मारुं नाम मुकेशभाई जीवरतभाई वाडोलिया, राजकोट कला रोड पर 30 वर्षथी माटी काम में संकळायेला। અને અમે દર વર્ષે કંઈક ગરબામાં નવીનતા લાવી, અને આ વર્ષે ખાસ સૌરાષ્ટ્રની અંદર મારો 2 ઇંચથી માંડીને 1.5 ફૂટ લગીને ગરબા બનાવવાનો હોય જ, પણ આ વર્ષે એમાં ખાસ નવીનતા એ છે કે 9 કલરનો અને 9 ચિત્ર રીપી અને 47 કાણાનો ખાસ ગરબો સ્પેશિયલ બનાવ્યો છે, અને એ કલર એવા બનાવ્યા કે ઇકો ફ્રેન્ડલી એટલે પાણીમાં ઓગળી જાય ખાસિયતથી। બાકી તો આપણે ધર્મ ની સંસ્કૃતિ સમાયેલી, એટલે મને એમ થયું કે આ ગરબો તો આપણે વિસર્જન કરતા જોઈએ, એમાં કાચો જ હોય, એટલે એમાં મેં કીધું કલર આપણે માટીના જ વાપરીએ। એમ ખાસ ગરબાની મહિમા શું હોય છે? ખાસ ગરબાનો મહિમા એ કે આ 9 દિવસ નવરાત્રિના માણસો હે ને બધા આમ હળી મળીને ભજન કીર્તન કરે માતાજીની। ભાવની વાત કરીએ તો ગયા વર્ષ કરતા આ વર્ષે આ વર્ષે ભાવ વધારામાં તો એવું છે કે ઉપરથી જ બનાવવાનો ભાવ વધારો છે, એટલે 5-25% ભાવ વધારો છે, એટલે ગયા વર્ષે 5-25 રૂપિયાના ગરબા વેચાતા એની જગ્યાએ 5-100 રૂપિયા ગરબા છે। રાજકોટ નો બનાવવા બધા પાકો મંડા બનાવવા, એટલે એ પછી આ સંસ્થાઓ વાળા ચકલા ઘર માં વાપરે। છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે રાજકોટ ની વાત કરીએ તો કેટલા ગરબા વેચાતા છે, કેટલા ધંધા રાજકોટ માં? આમ જોઈએ તો 5-7 લાખ ગરબો વેચાય મારા અંદાજ પ્રમાણે આજુબાજુના ગામડા સીખે। કેટલા ધંધાર્થીઓ આની સાથે સંકળાયેલા? આમાં 30-60% સંકળાયેલા છે, કેમ કે ગાંધીગ્રામ છે, બજરંગવાડી છે, મૌડી, એમાં સામાકાંઠો, સંત કબીર રોડ, અને ખાસ તો અમે આ મહિલા કોલેજ। સાહેલ સપા સાથે મિત ભાયાણી, BS9 TV ન્યૂઝ, રાજકોટ।